નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની આ જે T20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત થઈ ગઈ છે અને તેના લઈને આપણે ચર્ચા વિચારણા કરતા આવીએ છીએ. ગઈકાલે એક હાઈ વોલ્ટેજ મુકાબલો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે. તેમાં ભારતની જે કારમી હાર તો થઈ હતી ને 10 વિકેટે પાકિસ્તાન જીતી ગયું હતું. બહુ મોટો સ્કોર તો ન જોવા મળ્યો હતો, 151નો જે રીતે સ્કોર કર્યો હતો ભારતે. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટ કીપર અત્યારે તો ક્યાંક સારામાં સારું પરફોર્મન્સ કરીને ગઈકાલની આખી બાજી જીતી લીધી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ક્યાંક ગઈકાલે બેટિંગનું પરફોર્મન્સ સારું નથી જોવા મળ્યું વિરાટ કોહલી અને ઋષભ પંત સિવાય, અને બીજી બાજુ બોલિંગ પરફોર્મન્સ જે જોઈતું હતું પરંતુ તે પણ ન જોવા મળ્યું. એટલે કે એક હાઈ વોલ્ટેજ મુકાબલામાં ક્યાંક અત્યારે હાલ તો જે ભારતની હાર થઈ છે તેના લઈને એક ચર્ચા વિચારણા કરીશું. સાથે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે જે મેચ રમાઈ હતી ને તેમાં પણ શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટ હરાવ્યું હતું. અને તેમાં પણ જોવા જઈએ તો જે શ્રીલંકાએ ક્યાંક અત્યારે હાલ તો સારામાં સારી બેટિંગ કરી હતી ને તેમાં પણ શ્રીલંકાના જે 80 રન જોવા મળ્યા હતા તે અત્યારે તો ક્યાંક કી સમાન પણ કહી શકાય, એક કી ફેક્ટર એક હતું. અને બીજી બાજુ જો આજની વાત કરીએ તો આજે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ વચ્ચે જે આજે મેચ રમવા જઈ રહી છે. જ્યારે વર્લ્ડ કપની વાત કરીએ તો વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન અત્યાર સુધી એક પણ મેચ રમ્યું નથી, અને બીજી બાજુ જે રીતે સ્કોટલેન્ડની વાત કરીએ તો સ્કોટલેન્ડ અત્યાર સુધી 3 મેચ જીતી ગયું છે. તો આજની હવે મેચમાં કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે, ગઈકાલની મેચ હવે કેવી રીતે જોઈ રહ્યા છે, આ તમામ મેચ ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન કે ગઈકાલની જે મેચ હતી બહુ જ સારામાં સારું પરફોર્મન્સ ન જોવા મળ્યું. સૌથી પહેલા આપણે વાત કરીએ હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત અને પાકિસ્તાનનો. ભારત અને પાકિસ્તાનની જે મેચ હતી 151નો જે તેમણે રન બનાયા વિરાટ કોહલી અને ઋષભ પંત સિવાય ક્યાંક સારું પરફોર્મન્સ ન જોવા મળ્યું. અફ્રીદીની અદ્ભુત બોલિંગ જોવા મળી, અને બીજી બાજુ બાબર અને રિઝવાનનું સારામાં સારું પરફોર્મન્સ. સૌથી પહેલાં ગઈકાલના હાઈ વોલ્ટેજ મુકાબલાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, વાત તો બિલકુલ સાચી છે, કારણ કે આપણે ઇતિહાસના ખભા ઉપર લઈને ચાલતા હતા કે આપણે કોઈ દિવસ હાર્યા નથી એટલે આપણે આજીવન ક્યારેય હારીશું નહીં એવી એક માન્યતા લઈને ચાલી રહ્યા હતા ગઈકાલ સુધી. ક્રિકેટ એક અદ્ભુત ખેલ છે. તમને ખ્યાલ હતો 1983માં જ્યારે ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે કોઈને ખબર નહોતી ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે. એટલે ક્યાંય કોઈ પણ ટીમને એટલે, અને જ્યારે સ્કોર એટલો ઓછો થયો ત્યારે વેસ્ટ ઇન્ડિઝે પણ એમ જ સમજ્યું કે ભારતને તો આપણે સસ્તામાં એટલે જીતી જઈશું ને, આ ટીમને શું એ કરવાનું. પણ અલ્ટિમેટલી વેસ્ટ ઇન્ડિઝને હારવાનો ભાર આવ્યો. એટલે આપણે એટલું બધું કાલે હાઈપ ઉપર હતા, છાપાઓમાં જુઓ, ટેલિવિઝનમાં જુઓ, ચર્ચામાં જુઓ, ઇવન આપણે પણ એ ચર્ચા કરી છે કે હા, પણ આપણે એમ કહ્યું હતું કે ભાઈ એ ટીમની અત્યારની સ્થિતિ જુઓ, કારણ કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ 3 જે ICC ટોપ રેન્કિંગની ટીમ છે, પાકિસ્તાનનો નંબર 3 છે. આપણને કોઈ ટીમ ગમવી ના ગમવી અથવા તો બીજા કોઈ કારણો હોય અલગ વસ્તુ છે, બટ વેન ઇટ કમ્સ ટુ યુ નો ગ્રાઉન્ડ, જ્યારે મેદાનની રિયાલિટી ઉપર તમે આવો તો તમારાથી એ નકારી ના શકાય કે એ લોકો પણ આપણી બિલકુલ બાજુમાં જ છે. નોટ ઓનલી દેટ, એમના કરતાં જે ગઈકાલે આપણે બંને કેપ્ટનોના રેકોર્ડ્સની ચકાસણી કરી હતી, યુ વિલ નોટ બિલીવ કે બાબર આઝમનો રેકોર્ડ વિરાટ કોહલી કરતાં સારો છે. મોટાભાગે સરખો આવે છે, 46 પોઈન્ટ સમથિંગ. તો એ રીતમાં એ હાયર છે. એટલે કહેવાનું એ કે રિસન્ટ પાસ્ટની અંદર પ્રતિસ્પર્ધી ટીમે પણ જે મેચો રમી હોય, જે શ્રેણીઓ રમી હોય, જે શૃંખલાઓ રમી હોય, જે વિજય મેળવ્યા હોય, જે નો ટુર્નામેન્ટ જીતી હોય, એને ધ્યાનમાં તો તમારે લેવું જ પડે. તમે એક જ વસ્તુ ચલાવો કે 10 વર્ષથી નથી હારે, 11 વર્ષ નહીં જારીએ તો એ શક્ય નથી. એટલે 10 વાર નથી હારે એટલે તો ક્યાંક ને ક્યાંક જમીની હકીકત એ હતી કે પાકિસ્તાનની ટીમ સારી હતી, સારી પુરવાર થઈ. જે રીતે પ્લાનિંગ એ લોકોએ કર્યું હતું એ પ્લાનિંગમાં એ લોકો સફળ થયા. ભારત ઓન ધ અધર હેન્ડ, આફ્રિદીની જે રીતના બોલિંગ હતી એ બોલિંગની કલ્પના નહોતી કરી અથવા તો એ બોલિંગને નજરઅંદાજ કરી દીધી કે આ તો પાકિસ્તાનના બોલર્સને આપણા વિશ્વના શ્રેષ્ઠ બેટધરો જે છે એ તો આરામથી રમી લેશે. એટલે એક ક્યાંક ઓવર કોન્ફિડન્સ બહુ છતો થયો જ કાલે, એમાં કોઈ સવાલ જ નથી. જે રીતે રોહિત શર્માએ જે ઓનસાઇડમાં રમવા ગયા અને બેકફૂટ પર LBW થયા, અથવા તો જે રીતે KL રાહુલનો શોટ હતો પ્રીડિટર્મિન્ડ શોટ, યુ હેવ ટુ જજ ધ બોલર્સ. ઇફ દે આર બેટર બોલર્સ, તમારે બેટર બેટિંગ કરવી પડે. એમાં તમે એ એવું ના કરી શકો કે ના ના, આ ટીમના તો કોઈ પણ બોલર છે આપણે ધોઈ શકીએ, ઇટ ઇઝ નોટ ધેટ વે. એટલે આ 22 ગજની પીચ છે કે અથવા તો જે
તમે એની ઉપર ઘણા બધા અપસેટો થાય છે. એટલે એમ માનીને ચાલવું કે એના આપણે રાજા છીએ તો શક્ય નથી. ગઈકાલે ખ્યાલ આપણે એમ જ કહ્યું હતું ભાઈ ભારત જીતશે, પણ ભારત જીતશે રેકોર્ડ્સના આધારે પણ આપણે એ સરખામણી પણ કરી હતી કે બંને ટીમોની આ સ્ટ્રેન્થ છે ને આ વીકનેસીસ છે. એટલે ક્યાંક આપણી જે તૈયારીઓ છે થોડીક ઓછી ડેફિનેટલી દેખાઈ. ભારતના બેટ્સમેનો ગઈકાલે જે રીતે રમ્યા, જે રીતના એપ્રોચ એમનો હતો, જે એટીટ્યૂડ હતો, એટીટ્યૂડ ક્યાંય કોઈ જગ્યાએ તમને યાદ હોય તો ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આપણે આ રીતે જ હારી ગયા હતા. બિલકુલ બિલકુલ બિલકુલ. આ એનું પુનરાવર્તન કરીએ છીએ આપણે. એ વખતે પણ 5-7 રનમાં 2-3 વિકેટો પડી ગઈ હતી. અહીંયા પણ એ જ બન્યું. શરૂઆતની 2 ઓવરમાં તો 2 વિકેટો પડી ગઈ તમારે, અને લગભગ 22-27 રનમાં 3 વિકેટ પણ પડી ગઈ. તો વી આર નોટ કન્સિસ્ટન્ટ એઝ ફાર એઝ અવર પરફોર્મન્સ ઇઝ કન્સર્ન. એટલે એક બહુ ચિંતાનો વિષય છે. ભલે આઈપીએલ તમે રમે, આઈપીએલમાં સરસ રન થાય અને દેશ માટે રમવાનું હોય ત્યારે રન ના થાય, લોકોને દુઃખ તો થાય. લોકો પોતાની લાગણી સાથે એની સાથે સંકળાય છે, ઇમોશન સાથે સંકળાય છે, અને માધ્યમો ઇમોશન્સને યુનો હાઈ કરે છે કે ના ભારત જ જીતશે કરીને. તો ક્યાંક ને ક્યાંક અપેક્ષા ઉપર ખરું ઉતરવું જોઈએ. હું એમ નથી કહેતો કે 11-11 ખેલાડીઓ રમે, એ તો ક્યારેય શક્ય નથી બન્યું. બટ નોટ ધેટ એનીબડી, એક વિરાટ કોહલી છે, કોઈ બેટ્સમેન એવો નહોતો કે પાકિસ્તાનની બોલિંગ સામે રમી શકે. એ ક્યાંક ને ક્યાંક, અને જે રીતે રિષભ પંત શોર્ટ્સ મારે છે, ઓફકોર્સ એ સારું રમ્યો, રન બનાવ્યા, પણ દરેક વખતે એક હાથ છોડીને 6 મારે, 2 6 મારે, વિરાટ કોહલીએ માથા ઉપર હાથ ફેર્યો અને પછી બીજા ત્રીજા બોલે આઉટ થઈ ગયો. તો આજે ધારો કે તમારી પાસે રન્સ આવે છે, કન્સિસ્ટન્ટલી રન્સ આવે છે, તો એક પાર્ટનરશિપ બિલ્ડઅપ કરવી જોઈએ. તો ખેર, પાસ્ટ ઇઝ પાસ્ટ. યસ, ઇટ વોઝ અ ગુડ બોલિંગ, એબ્સોલ્યુટલી ગુડ બોલિંગ યુનિટ. પાકિસ્તાન આજથી નહીં, એઝ લોંગ એઝ પાકિસ્તાન ઇઝ કન્સર્ન, એના ફાસ્ટ બોલરો છેલ્લા 30-40 વર્ષથી તમારે એની પાસે ટેરિફિક ફાસ્ટ બોલર્સ આવે. ઇમરાન ખાનની વાત કરો તમે, વખાર યુનુસની વાત કરો તમે, વાસિમ અક્રમની વાત કરો તમે, કે આફ્રિદીની વાત કરો, નંબર ઓફ પ્લેયર્સ અને ફાસ્ટ બોલર તો પાકિસ્તાનના જ એમ. તો ક્યાંક ને ક્યાંક, હા, આફ્રિદી જે રીતે ગઈકાલે કર્યું ને, દેટ વોઝ ટેરિફિક. તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો એ દેશની પરંપરા રહી છે, તે આપણે સ્વીકારવી જોઈએ કે ભાઈ હા, દે હેવ બેટર બોલર્સ, તો એની તૈયારી થોડી થવી જોઈએ. જે ના, મને લાગ્યું એવું કે એની તૈયારી થઈ નથી, કારણ કે જે રીતે શોર્ટ્સ પ્રીડિટર્મિન્ડ શોર્ટ્સ ટ્રાય કરવામાં આવ્યા, ઇટ ડિડન્ટ વર્ક. તો ક્યાંક થોડી ઘણી આપણને એમ કહી શકાય કે ત્યાં આગળ એ થઈ. અને 151 જ્યારે સ્કોર થયો ત્યારે લગભગ મેચ આપણા હાથમાંથી નીકળી ગઈ હતી. બિલકુલ બિલકુલ. કારણ કે 151 ઇઝ નોટ એટ ઓલ એ ફાઇટિંગ ટોટલ. જ્યારે તમે આટલી સારી ટીમ સામે રમતા હો તો 151ના સ્કોરથી કશું ના થાય. અને ત્યાર પછી આપણે એમ હતું કે કદાચ ચલો બુમરા ફેક્ટર ચાલી જશે કે વરુણ ચાલી જશે, પણ એ બેને તો એવો માર પડ્યો છે કે ના પૂછો વાત. બંને ખેલાડીઓને જબરદસ્ત છગ્ગા ને ચોગ્ગા પડ્યા છે. એટલે એક પરફેક્ટ બેટિંગ, ક્રિકેટિંગ શોર્ટ્સ, કોઈ એવા શોર્ટ્સ રેશ નથી માર્યા એ લોકોએ. જ્યાં જરૂર પડી ત્યાં સિંગલ્સ પણ એમણે એટલા જ ઇફેક્ટિવલી લીધા છે. રિઝવાન અને બાબર આઝમ, દે પ્લેડ વેરી ગુડ ક્રિકેટ. અને ભારત, યસ, વિરાટ કોહલી ધ મેન, ઓનલી મેન હુ સ્કોર્ડ ધ રન્સ. એટલે એમ કહી શકાય કે વિરાટ કોહલીએ શાનદાર રમત દાખવી, એમાં કોઈ બેમત નથી. બિલકુલ. એના શોર્ટ્સ જોવાની મજા આવી, એની પ્લેઇંગ, એનું એના સિંગલ્સ લેવાની જે ઝડપ જોઈ એમાં મજા આવી. પણ અલ્ટિમેટલી રણનીતિ તમે કહો, ફિલ્ડિંગના પ્લેસમેન્ટ્સ તમે જુઓ, બોલિંગના ચેન્જીસ તમે જુઓ, તો ક્યાંક ને ક્યાંક આપણને થોડા નબળા લાગ્યા કાલની મેચમાં. બિલકુલ સાચી વાત છે. અને વધુ એક પ્રશ્ન કે અશોકભાઈ, જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હતી, એક ઓવર કોન્ફિડન્સ તો અત્યારે તો જોવા મળ્યો હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય. અને એક સવાલ બીજો એક કે જ્યારે ગઈકાલની મેચની વાત કરીએ, ગઈકાલની મેચ ચલો સારામાં સારું અત્યારે હાલ તો પરફોર્મન્સ તમામ જે અત્યારે બેટ્સમેનો અને બોલર્સ કરતા આવ્યા છે, પણ ગઈકાલે જ ન જોવા મળ્યું. ગઈકાલે જ એક સવાલ થયો કે કેમ, શું કરે છે, શું આ લોકો. એક સવાલ એક ઓવર કોન્ફિડન્સ, અને બીજું કે ગઈકાલે પત્રકાર પરિષદમાં પણ જે વિરાટ કોહલીએ કહ્યું હતું કે અત્યારે હાલ તો જે અમારી ટીમ હતી ચોક્કસથી સારામાં સારું પરફોર્મન્સ કર્યું છે, અત્યાર સુધીનું સારું પરફોર્મન્સ રહ્યું છે. રોહિત શર્માના પરફોર્મન્સ પર એક સવાલ થયો હતો, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, એ તો પાકિસ્તાનના પત્રકારે એવો સવાલ કર્યો હતો ને, દેટ વોઝ અ વેરી ગુડ રિપ્લાય બાય વિરાટ કોહલી કે ડોન્ટ ટ્રાય ઓલ ધીસ થિંગ્સ, આ બધી ટ્રાય કરવાની જરૂર નથી, અમારી ટીમ એક છે. સો દેટ વોઝ અ વેરી કરેક્ટ આન્સર. રોહિત શર્માને કંઈ એક મેચમાં ના રમે એટલે કોઈને કંઈ એવો એક કોઈ સવાલ ઊભો નહોતો. દેટ વોઝ અ વેરી રોંગ ક્વેશ્ચન એન્ડ વિચ હેઝ બીન બિફિટેડ રિપ્લાયડ બાય વિરાટ કોહલી. એ બાબત તો બિલકુલ સાચી છે. હા, એક વસ્તુ ચોક્કસ છે, ઓવર કોન્ફિડન્સ 101% હતો.
જે રીતે મીડિયામાં ચાલ્યું હતું કે બસ ભારત જ જશે ભારત જ જશે, એ કદાચ ખુમાર એ ખેલાડીઓના મગજ ઉપર દેખાયો. એના કારણે બેટિંગ બહુ ખરાબ થઈ, બોલિંગને જજ કરી ના શક્યા અને અલ્ટિમેટલી વી હેવ લોસ્ટ ધ ગેમ. તો આ ઓવર કોન્ફિડન્સ, આ કે ને ઝાડ પર ચડાવવાનું, જે ઝાડ પર ચડી ગયા લોકો ફરી ઉતરી શક્યા નહીં, તો આ એક ઉતરતા આવડ્યું નહીં ક્યાંક, એવું પણ લાગે. એટલે ક્યાંક ને ક્યાંક મેચ અને આટલી મોટી હાર, એટલે સી હું એમ નથી કહેતો કે ભારત હારે નહીં કે હારવું ના જોઈએ. પાકિસ્તાન તો બેટર ટીમ, કોઈ બી પાકિસ્તાનની જગ્યાએ કોઈ પણ સારી ટીમ સામે હારવાનું થાય તો હારી જવાય, એવું કંઈ એમાં એ નથી. પણ જે રીતે 10 વિકેટથી હાર્યા છે એ ક્યાંક ને ક્યાંક છે. આપણે એમ કહીએ છીએ કે ભારતની બોલિંગ સર્વશ્રેષ્ઠ બોલિંગ છે, ભારતના સ્પિનરો બહુ સરસ છે. ભુવનેશ્વર કુમાર કાલે લેફ્ટ રાઈટ એન્ડ સેન્ટર બે ધનાધન એની બોલિંગમાં છગ્ગા માર્યા છે. મોહમ્મદ શમીને માર્યા છે. ઇવન જસપ્રીત બુમરાહ એને ઓવર ધ હેડ કેટલા સરસ શોટ રમ્યા છે. અને વરુણ ચક્રવર્તીને તો ક્યાં બોલ ક્યાં જતો તે જ વિચાર કરતો હતો, એટલી બધી રીતે એને કર્યું છે. એટલે નોટ ક્રિટિસાઇઝ, બટ યસ ઇટ ઇઝ અ બેડ બોલિંગ. પણ એક વસ્તુ સૌથી અગત્યની નોંધવી એ પડે યજ્ઞ, કે તમારી પાસે જ્યારે ટોટલ મોટું ના હોય ત્યારે તમારા બોલર્સ તમને વામણા જ પુરવાર થાય. બિલકુલ, કે એમની પાસે ફાઇટ કરવા માટે ટોટલ તમે આપ્યું નથી ને. તમે 170-180 નું ટોટલ આપ્યું તો બોલર તમે છાતી કાઢીને બોલિંગ કરી શકે. કાલે તો ડિફેન્સિવ જ બોલિંગ કરવી પડે, એને ગમે તેમ થાય તો એમ એમ જ લાગે કે મારા બોલમાં સિક્સર ના જતી રહે. અને ટાર્ગેટ જ નહોતું, પ્રેશર હતું નહીં. એકમાં કદાચ એકમાં સિક્સર ના વાગે તો કંઈ નહીં, બીજા બે સિક્સર મારી લઈશું એમ કરીને એ લોકોએ સિક્સર મારીને પતાવ્યું છે. એટલે એકદમ પ્લાન, ક્લિયર કટ વિક્ટરી. અને હું માનું છું કે હેટ્સ ઓફ ટુ ધ ઓપોનન્ટ ટીમ, દેટ ઇઝ પાકિસ્તાન. પાકિસ્તાન હેઝ પ્લેડ વેલ. એમના બેટ્સમેન વર્લ્ડ નંબર 1 બાબર આઝમ હેઝ પ્લેડ સુપર ગેમ. વિરાટ કોહલી ઓન ધ અધર હેન્ડ ઓન ધ ઇન્ડિયન સાઇડ હેઝ પ્લેડ અ સુપર ગેમ, એમાં કોઈ બેમત નથી. એઝ અ બેટ્સમેન એનું કામકાજ જબરજસ્ત હતું. અને બીજું એક વસ્તુ એ છે કે હજુ ક્યાં દુનિયા લૂંટાઈ ગઈ છે, હજુ તો સ્ટાર્ટિંગ. બિલકુલ, ધેર ઇઝ અ લોંગ વે ટુ ગો. જો ભારતને કદાચ ફાઇટ કરીને આવવું છે ને, આવી શકીએ. મુંબઈ ઇન્ડિયન્સ જો ફાઇટ કરીને આવી શકતી હોય, રોહિત શર્મા ફાઇટ કરીને કેમ અહીંયા આવી શકે? આવી શકે છે. તો તમે જુઓ, 3 ખેલાડીઓ કાલે બહુ મહત્વના હતા. રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સનો ખેલાડી, સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ, હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો ખેલાડી, આ ત્રણેય ખેલાડીઓ કોઈ કોન્ટ્રીબ્યુટ ના કર્યું. બિલકુલ બિલકુલ. એટલે એવું નથી કે એ ટીમના જ, એટલે પણ કહેવાનો મતલબ છે કે આ બધા ઇનફોર્મ ખેલાડીઓ. રોહિત શર્મા હમણાં રિસેન્ટ આઈપીએલ મેચ પણ જબરજસ્ત રમ્યા છે. વોટ ઇઝ હેપનિંગ, શું થાય છે? તો એ હમણાં નોટ ઓનલી દેટ, આપણે પ્રેક્ટિસ મેચની અંદર 70 રન્સ માર્યા છે. બિલકુલ બિલકુલ. તો એ ક્યાંક ખૂંચી ગયું આપણને કે ભાઈ કોઈ પરફોર્મન્સ જોવા નથી મળતો. કેએલ રાહુલને જે રીતે બોલ્ડ કર્યો છે, ધેટ વોઝ અ બ્યુટી ઓફ એ ડિલિવરી એમાં. અને જે શરૂઆતમાં અને બે વિકેટો જેવી પડીને 7:30 વાગે, મતલબ કર્ફ્યુનું વાતાવરણ, 8:30 સુધીમાં ટ્રાફિક નોર્મલ થઈ ગયો હતો. બિલકુલ બિલકુલ. કારણ કે ભારત બહુ ખરાબ પરિસ્થિતિમાં આઉટ થયું હતું, એટલે ત્યાર પછી લોકો બધા બહાર નીકળતા હતા. ઇવન એક વસ્તુ એ પણ કહેવાય કે કેએલ રાહુલ અત્યાર સુધીમાં ક્યાંક આઈપીએલમાં સારામાં સારું પરફોર્મન્સ હતું. જે સેન્ચુરી મારી હતી ક્યાંક એક હતું કે ના, પંજાબ કિંગ્સ આગળ આવે તો કેએલ રાહુલથી જ આવે, પણ એનું પણ ક્યાંક પરફોર્મન્સ ન જોવા મળ્યું. બે વસ્તુ છે, તમારી ટીમમાં 11 ખેલાડીઓ છે, 11 માંથી તમારી પાસે 6 પહેલા ખેલાડીઓ એવા છે કે જે એક એકથી ચડિયા થાય. પણ સવાલ એ છે કે પાકિસ્તાન સામે આપણે ક્યારે રમ્યા, એમના બોલરોનો આપણે સામનો ક્યારે કર્યો? બિલકુલ, વી ડોન્ટ નો. ઘણો બધો સમય થઈ ગયો. આપણે એ લોકોની જે અત્યારની જે T20 મેચો અને એના રેકોર્ડ્સ કે થતો એની ક્યારે જોયા? આપણે તો પાકિસ્તાન સામે આપણે જીતી જવાના, 10 મેચોથી જીતતા આવ્યા, એ માઇન્ડસેટથી આપણે ગયા હતા. વી હેવ નોટ સ્ટડીડ પાકિસ્તાન પ્રોપરલી. મારું એવું માનવું છે કે એના બોલરનો સ્ટડી કર્યો એવું મને લાગતું નથી. અધરવાઇઝ હું એમ નથી કહેતો કે વિકેટ ના લે, બોલર્સ આર ગુડ ઇનફ, પણ 6 માંથી આટલા વર્લ્ડ ક્લાસ બેટ્સમેનો, એમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલી તો top 10 બેટરો છે, એ ફેલ જાય, એટલે ધેર ઇઝ સમથિંગ ઇઝ મિસિંગ. તમે હાર્દિક પંડ્યાને લઈને ચાલો છો, એનું કોન્ટ્રીબ્યુશન મેચમાં શું છે? નોબડી નોઝ ઇટ. તમારી પાસે રિષભ પંત છે, રિષભ પંત દર વખતે આવા શોટ મારે છે, એ પણ એક સવાલ છે. સૂર્યકુમાર યાદવ, તમે જુઓ ધ વે હી વોઝ પ્લેઇંગ, ઇટ વોઝ લુકિંગ લાઈક કે આઈપીએલની કોઈ મેચ રમતા. બિલકુલ. તો ધેર હેઝ ટુ બી ડિફરન્સ બિટવીન વેન યુ પ્લે ફોર યોર કન્ટ્રી એન્ડ વેન યુ પ્લે ફોર યોર આઈપીએલ. આઈપીએલમાં તમે માલિકો માટે જો રન થાય ને દેશ માટે રન ના થાય તો લોકો તો કહેશે.
ટ્વિટર ઉપર તમે જુઓ કેટલી બધી જબરજસ્ત કોમેન્ટો આવે છે ને, કોમેન્ટ સી ઓલ સડન ડન, એક મેચ થી દુનિયા નથી એ થઈ જવાની, ભારતને હજુ પણ વર્લ્ડ કપ જીતવાની પૂરતી તકો છે, અને વી ઓલ આર વિથ ઇન્ડિયા. એવો કોઈ સવાલ નથી કે ભારતની ટીમને લોકો એ નહીં કરે, સપોર્ટ તો ભારતને કરવાના જ છે, એમાં કોઈ સવાલ નથી. બિલકુલ બિલકુલ. પણ જે પરિસ્થિતિમાં ને જે ટીમ સામે જે રીતે આપણે હાર્યા, એ ક્યાંક ને ક્યાંક આપણને એ થાય છે કે ભાઈ બોલિંગ ચેન્જીસ બરાબર નહોતા, ફિલ્ડ પ્લેસિંગ બરાબર નહોતા, 10 ઓવર્સ પછી તો બોડી લેંગ્વેજ તમે તમે જુઓ કે છગ્ગો મારે ને કેમેરો સીધો વિરાટ કોહલીના ફેસ ઉપર જાય, એને જ લગભગ મેચ છોડી દીધી એવા તમને એક્સપ્રેશન જોવા મળે. આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક પેઇનફુલ છે, બાકી અધરવાઇઝ ધેર ઇઝ નથિંગ હેઝ ગોન. બિલકુલ, ફર્સ્ટ મેચ એન્ડ ધેર ઇઝ અ લોંગ વે ટુ ગો. બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, જે રીતે ગઈકાલે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો હતો, પરંતુ તેની સાથે વાત કરીએ તેની પહેલાંની મેચની, શ્રીલંકા અને બાંગ્લાદેશની. બહુ સારું પરફોર્મન્સ બાંગ્લાદેશ દ્વારા જોવા મળ્યું હતું, અને તેમાં પણ જે નઈમ અને બીજી બાજુ જોવા જઈએ તો રહીમ, એમણે જે 62 અને 57 રનનું જે એક સારી એવું ટોટલ પણ ઊભું કરી આપ્યું હતું, અને બીજી બાજુ શ્રીલંકા જોવા જઈએ અદ્ભુત પરફોર્મન્સ અસલાંકા દ્વારા કે જે 80 રન નોટ આઉટ, એટલે તેમાં પણ શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટ હરાવી. કઈ રીતે જોઈ રહ્યા છો તેના? શ્રીલંકા ચેમ્પિયન ટીમ છે, T20ના ચેમ્પિયન રહી ચૂક્યા છે, એટલે એને ખબર છે કે કઈ રીતે ચેમ્પિયન્સની જેમ રમવું જોઈએ. તે પ્લેડ લાઈક એ ચેમ્પિયન, જે રીતે, કારણ કે બાંગ્લાદેશ બહુ સરસ રમ્યું અને જ્યારે 171નો સ્કોર મૂક્યો ત્યારે તકલીફ હતી. ઇટ વોઝ લુકિંગ લાઈક કે આ ટોટલ કરવામાં મુશ્કેલી પડશે, પણ તે છતાં પણ કોઈ પણ જાતના ટેન્શન વગર, ઓફકોર્સ ટેન્શન ક્રિએટ થયું હતું, પણ જે પાર્ટનરશિપ બની રાજકપ્સા અને અસાલંકાની કે જે 86 રનથી 52 બોલમાં, અને દે હેવ ટેકન અવે ધ મેચ. એક કેલ્ક્યુલેટિવ રમવાનું હતું, 171 રનને ચેઝ કરીને જીતવાનું હતું, એ તમે ચેઝ કરીને ત્યાં જીતી શક્યા છો. અચ્છા, પહેલી મેચની એક બીજી વાત કહેવાની રહી ગઈ કે સૌથી અગત્યનો મેઇન ફેક્ટર થયું એ ટોસ. બિલકુલ, કારણ કે આપણે ત્યાં ટોસ હાર્યા એ આપણને બહુ મોંઘું પડ્યું. જો ટોસ ના હાર્યા હોત તો આજે ભારત જીતી ગયો હોત. બિલકુલ, કારણ કે જો આપણે પહેલાં ફિલ્ડિંગ લીધી હોત તો પરિસ્થિતિ અલગ હોત. તો આ એક વસ્તુ પણ છે. પણ આ જે બાંગ્લાદેશ અને શ્રીલંકાની મેચ છે, બાંગ્લાદેશ પ્લેડ વેરી વેલ, પણ તે છતાંય જે રીતે શ્રીલંકાએ વળતી લડત આપી અને જે રીતે મેચને સંભાળી, તો અહીંયા આગળ શું છે કે આ બધી ટીમો જે છે, જે ટીમોને અત્યારે લોકો ગણતા નથી. બધા એમ કે છે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ છે, ભારત છે, સાઉથ આફ્રિકા છે, પણ બાંગ્લાદેશ ને શ્રીલંકા ક્યાં છે? ભલે ક્વોલિફાયર રમીને આવ્યા હોય, બિલકુલ બિલકુલ, એ લોકો 9મા અને 10મા ક્રમે હતા, ક્વોલિફાયર રમીને અહીંયા આગળ જીતીને આવ્યા છે, અને હવે ભલભલી ટીમને ભારે પડી શકે છે. એટલે એ વસ્તુ ભૂલવી ના જોઈએ કે આ પણ ટીમો એટલી જ ખતરનાક સાબિત થઈ શકે છે, અને ખાસ કરીને કોઈ પણ ટીમની ફાઇનલમાં જવાની જે શક્યતાઓ હોય એ શક્યતાઓને નીચે કરી શકે છે. એટલે બહુ જ અગત્યનું છે કે આ ટીમો સામે પણ, કારણ કે 171 ઇઝ નોટ અ બેડ સ્કોર. બિલકુલ સાચી વાત. પણ એ છતાંય શ્રીલંકા 172 કરીને જીતી જાય છે, એટલે જે પ્લેડ ઇવન સુપીરિયર. જે ગઈકાલની મેચ હતી ને તેની ઉપરથી એમ કહી શકાય કે બાંગ્લાદેશે ચોક્કસ એ તરફ તો મજબૂત ડિફેન્ડ તો કર્યું હતું, કારણ કે જે કહી શકાય શ્રીલંકાએ ચલો સ્કોર બનાવવા માટે તરફ તો પોતાની જે પૂરેપૂરી મહેનત કરી દીધી હતી, પણ 5 વિકેટ બાંગ્લાદેશે પાડી દીધી હતી. એની સવાલ 5 વિકેટ પડવા કરતાં મેચ માટે જીતવાનો છે, કે તમારી શરૂઆતમાં વિકેટો પડ્યા છતાં પણ એક કે બે બેટ્સમેન એવા હોય કે જે જામી જાય. અહીંયા આગળ 52 બોલમાં 86 રનની જે પાર્ટનરશિપ થઈ, એ પાર્ટનરશિપ ક્રુશિયલ હતી. બિલકુલ, આવી પાર્ટનરશિપ ભારતને પણ જોઈતી હતી, બે અનફોર્ચ્યુનેટલી ના થઈ શકી. તો અસાલંકાએ 80 રન માર્યા, ભાનુકા રાજપાસકાએ પણ 53 રન્સ કર્યા, અને બેની પાર્ટનરશિપ સારી થઈ. અને બીજું સૌથી અગત્યની વાત એ છે કે તમને ખબર છે કે ટાર્ગેટ મોટું છે, ત્યારે તમે તમારી બેટિંગને એવી રીતના વ્યવસ્થિત કરો કે તમે જીત મેળવો. આઈ થિંક કેલ્ક્યુલેટિવ રમ્યા લોકો, પરફેક્શન સાથે રમ્યા, અને ચેસ કરીને મેચ જીતી પણ ગયા. બિલકુલ સાચી વાત છે. તેની સાથે ગઈકાલની બે મેચ તો ચલો બહુ સારી હતી, અને તેની સાથે બંને ફાઇટ્સ પણ બહુ સારી એવી કરી હતી. આજની વાત કરીએ, આજે એક મહત્વની મેચ છે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ વચ્ચે. અફઘાનિસ્તાન પહેલી મેચ રમવા જઈ રહ્યું છે વર્લ્ડ કપમાં, અને બીજી બાજુ સ્કોટલેન્ડની વાત કરીએ, સ્કોટલેન્ડ અત્યાર સુધી બહુ સારામાં સારું પરફોર્મન્સ આપે છે. જે રીતે તમે કહ્યું ને કે ક્યાંક અત્યારે કોઈ ગણકારતું નથી કે કોણ છે સ્કોટલેન્ડ, યાર સમજે આવામાં જીતી લઈશું, પણ એ સ્કોટલેન્ડ અત્યાર સુધી 3 મેચ જીતી ગયું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આજની મેચ? એબ્સોલ્યુટલી, જે રીતે ગ્રુપમાં એ લોકો હતા અને ગ્રુપમાંથી બહાર નીકળીને સુપર ટેબલમાં પ્રવેશ કર્યો છે, સ્કોટલેન્ડ હેઝ રિયલી ડન અ વેરી ગુડ જોબ. જે પછી એક મેચો જીતીને એમણે આખું જે એક ધાક બેસાડી છે. હવે આ આ ટીમોને હેન્ડલ કરવી બહુ 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 ક્રુશિયલ રહેવાની છે. મોટી ટીમોએ બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે આ ટીમો સામે એ લોકો વધારે રમ્યા નથી, એટલે એમના બોલર, બેટર્સ, એમની ફિલ્ડિંગ, કેપ્ટનશીપ નોબડી નોઝ.
એ ક્વોલિફાયર મેચ પૂરતી મર્યાદિત રહી છે. એટલે હવે યુ આર ગોઈંગ ટુ ફેસ ધેમ. એ વખતે તમારે આ ટીમોને પણ કોઈ જગ્યાએ લાઇટલી લેવાનો સવાલ નથી. જો કે બંને ટીમોની પરિસ્થિતિ છે, અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ, એ બહુ હાઈ રેન્કર નથી, દે આર નોટ વેરી હાઈ રેન્ક. બટ એટ ધ સેમ ટાઈમ જે રીતે અફઘાનિસ્તાનમાં રાશિદ ખાન એક મેઇન ફેક્ટર છે, નબી છે મેઇન ફેક્ટર જેનો કેપ્ટન છે, પછી શાહજાદ છે ઇઝ અ મેઇન ફેક્ટર. તો આ અમુક ચાર પાંચ ખેલાડીઓ એવા છે કે જે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર બહુ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ સામે છેડે તો મુન્શી છે, કોટઝર છે, મેથ્યુ ક્રોસ એવા નામો છે કે કદાચ આપણે પહેલી વાર લિસ્ટિંગ કરતા હોઈએ અથવા તો બોલતા હોઈએ એવા લાગે. બટ દે હેવ અલ્ટિમેટલી વોન 3 મેચિસ. એટલે એ જે રીતે રમ્યા છે એને બી હેડસઅપ કરવું પડે કે એમના ગ્રુપમાંથી આગળ આવીને સુપર 12માં એ લોકોએ પ્રવેશ કર્યો છે. એટલે આ પણ જે ટીમો નાની છે, નાની ઇન ધ સેન્સ કે જે અફઘાનિસ્તાન છે કે પછી સ્કોટલેન્ડ છે, આ બધી ટીમોથી ડરવું તો પડે, એની સાથે એટલી જ સિરિયસનેસથી તમારે મેચો રમવી પડે કે જે મેચો જીતીને તમારે આગળ જવાનું છે. કારણ કે અહીંયા હવે ભારતની સ્થિતિ થોડી ઓર એ રહી છે, કારણ કે હવે ભારતને લગભગ બધી મેચો જીતવી પડે એવી સ્થિતિ. બિલકુલ પહેલી મેચ હાર્યા પછી, અને ટફ ટીમો પણ છે, ન્યૂઝીલેન્ડની ટીમ આપણા ગ્રુપમાં છે, એટલે જોવું પડશે કે કઈ રીતના આપણે એની સામે ફેર કરીએ છીએ. પણ આઈ એમ વેરી શ્યોર કે હવે જે મેચો રમવાની છે એમાં હું નથી માનતો કે ભારતને કાંઈ પ્રેશર અનુભવવું પડે, બિકોઝ ઇટ્સ અ ગુડ ટીમ. બેઝિકલી ઇન્ડિયા એટલી ખરાબ ટીમ નથી. ઓનલી ધ થિંગ એક ઝાટકો લાગવાનો હતો, એ લાગી ગયો, બધા ફરી એકવાર એ થઈ ગયા, બુસ્ટઅપ થઈ ગયા છે કે આ તો યાર આવો આવી હાર તો ક્યારેય કલ્પના નહોતી કરી. બિલકુલ, કારણ કે જેમ આપણે મેચ પતે પછી બધા પોતપોતાના ફેમિલી સાથે બધું ફોટા નાતે બધું કરતા હોય છે, આપણે ઘણા બધા ફોટા જોયા, આઈપીએલ વખતે જોયા હતા. બિલકુલ, આવું પ્રદર્શન થાય તો ઇવન એ લોકો ના પડે, ના આવે સર ફોટા નથી લેવાય. બિલકુલ સાચી વાત છે. અને તને સાથે જે રીતે આજની જે મેચ છે તેને લઈને એક છેલ્લો પ્રશ્ન કે બોલિંગ અને બેટિંગ. ચાલો આપણે સ્કોટલેન્ડને ક્યાંક અત્યારે તો પેલું એમ હતું કે ના સ્કોટલેન્ડ તો ચલો વાંધો નહીં જીતી દઈશું, પણ અત્યાર સુધીનું સારું સારું પરફોર્મન્સ છે. અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ અત્યારે તો કેવા પ્રકારનું ધ્યાન રાખવું એ જરૂરી છે, કારણ કે રાશિદ ખાન એ અત્યારે તો કી ફેક્ટર જોવા મળી રહ્યું છે. રાશિદ ખાન અને નબી આ બે કી ફેક્ટર છે, જેમાં કોઈ બેમત નથી. આ બંને ખેલાડીઓએ ભારે પડી શકે છે, વિકેટો લઈ શકે છે. હવે જોવાનું હોય છે કે સ્કોટલેન્ડ, કારણ કે આપણે અત્યારે એમ કહીએ કે વિકેટો લઈ શકે, તો બની શકે સ્કોટલેન્ડમાં એક કે બે ખેલાડીઓ હોય કે જે આને બી બરાબર રમી શકતા હોય. અથવા તો તમારે શું કરવાનું છે કે ભાઈ ચાર ઓવર રાશિદ ખાનની છે, જરા શાંતિથી ધ્યાન રાખીને રમી લો અને ત્યાર પછી એમના પ્રમાણે. પણ આ બધી ટીમો એવી છે, સ્કોટલેન્ડ છે, ઇવન બાંગ્લાદેશ છે ટુ ધેટ એક્સટેન્ટ, કે દે વોન્ટેડ ટુ પ્લે શોર્ટ્સ. એટલે એ પોતાની ગેમ રમશે. અને સ્કોટલેન્ડ જે રીતે જીત્યું છે, જેમના બેટ્સમેનો સારો સ્કોર કરી શક્યા છે, આઈ થિંક દે વિલ ગો ફોર ધ રન્સ. એટલે રન્સ બનશે તો અફઘાનિસ્તાન ઉપર ડેફિનેટલી દબાણ આવશે. પણ જો ધારો કે પહેલાં એમને બેટિંગ આવી અને જો રાશિદ ખાન કેવો ચાલી ગયા તો બે ત્રણ વિકેટો જો લઈ લે તો પછી કંઈક પરિસ્થિતિ અલગ થાય છે. સાથે ટોસને લઈને પણ શું કહેશો? સી, ટોસ અત્યારે બહુ ક્રુશિયલ એટલે બની ગયો છે કે તમારી પાસે ડ્યુ ફેક્ટર બહુ હોય છે. એટલે પહેલાં તમે ફિલ્ડિંગ લો એ જ તમને સારું પડે, કે ફિલ્ડિંગ લેવાથી તમને એક તો ખબર પડે કઈ રીતે પ્લાનિંગ કરીને તમારે જીતવાનું છે, જેમ પાકિસ્તાને ગઈકાલે કર્યું. ડ્યુ ફેક્ટર હોય એટલે બોલિંગ કરવામાં તકલીફ પડે, બોલ ગ્રીપ કરવામાં તકલીફ પડે, બોલ બેટ ઉપર બરાબર આવે પણ બોલરને વારેઘડી એને સાફ કરવો પડે, એની ચમક રાખવી પડે, તો ભીનો થઈ જાય અને એ કરવું પડે. સો ઇટ્સ અ પ્લેન્ટી ઓફ, અને એના કારણે ધ ઓલવેઝ પોસિબિલિટી ઓફ બોલ ગેટિંગ એને લપસી જાય હાથમાંથી, છટકી જાય હાથમાંથી. આ બધી પરિસ્થિતિ ગઈકાલે જોયું હશે કે આપણે એક બે વખત બોલર તરત બોલિંગ નાખવા પછી કંઈક ઉભારો કરીને ફરી પાછો જતો. સો દેટ ઇઝ ડ્યુ ટુ ધેટ એ નેપકિનથી સાફ કરતા આપણને જોવા મળ્યા. તો આ બધી પરિસ્થિતિ એ થાય. એટલે ફિલ્ડિંગ ઇઝ ધ બેસ્ટ થિંગ એઝ ફાર એઝ યુએ ઇઝ કન્સર્ન. અત્યારે ડ્યુ ફેક્ટર બહુ જબરદસ્ત કામ કરે છે અને એ ડેફિનેટલી એક વાઇટલ રોલ પ્લે કરે છે. તો જીતવું હોય તો તમારે જે ટોસ જીતશે એની જીતવાની શક્યતા પણ વધી જશે. જી બિલકુલ. એક બાજુ જે રીતે ગઈકાલે સારામાં સારું પરફોર્મન્સ અત્યારે તો કહી શકાય કે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં જે જોવા તો મળ્યું હતું, 171નો જે ટાર્ગેટ ઉભો કર્યો હતો, બહુ સારી રીતે શ્રીલંકાએ જે અત્યારે તો બાંગ્લાદેશને હરાવ્યું હતું. અને તેની સાથે જે હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હતો, ક્યાંક અત્યારે ભારતને હાર તો મળી છે પણ કઈ વાંધો નહીં, ક્યાંક અત્યારે તો એક લેસન પણ મળી ગયું અને તેની સાથે હવે ભારત હવે જીતની સાથે હવે આગળ પણ વધશે તેવી આશાઓ પણ છે. તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો આજે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ, ક્યાંક અત્યારે તો સ્કોટલેન્ડ અત્યાર સુધી સારામાં સારું પરફોર્મન્સ કર્યું છે, તો હવે જોવાનું રહ્યું કે આજે હવે કેવી રીતનું પરફોર્મન્સ કરશે. તેની સાથે અશોકભાઈ આભાર, અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાયા. થેન્ક યુ સો મચ.
તો દર્શક મિત્રો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો.